બ્રિજભૂષણે અયોધ્યામાં મહારેલી કરી રદ. બે એફઆઈઆરમાં રેસલર્સના આરોપ. શ્વાસ તપાસવાના બહાને ટી શર્ટ ઉતરાવી હતી. સારવારના ખર્ચ સામે સંબંધ બાંધવાની માંગણી કરતા હતા. રાજકોટમાં બાગેશ્વર બાબાનો વીઆઈપી દરબાર. સામાન્ય લોકો તડકામાં શેકાયા તો ધનિકોને એસી હોલમાં કથા શ્રવણ. મધરાતે 1:30 થી 3 વાગ્યા સુધી શ્રીમંતોનો દરબાર ચાલ્યો. રાજકોટમાં સગી માતાએ પતિના ત્રાસથી માસૂમોને મોતને ઘાટ ઉતાર્યા. બે બાળકને ગળે ટૂંપો આપી માતાએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો. વિડીયો બનાવી ફેસબુક સ્ટેટસ પર શેર કર્યો. અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી 2024ની ચૂંટણી બધાને ચોંકાવી દેશે. વિપક્ષ એકજૂથ થઈ રહ્યો છે. શરદ પવાર મુંબઈમાં ફરી ગૌતમ અદાણીને મળ્યા. હિન્ડનબર્ગ કેસમાં જેપીસીની માંગને નકામી ગણાવ્યા બાદ આ બીજી મુલાકાત. દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધ્યું. મે મહિનામાં આંકડો 900 કરોડને પાર. વ્યવહારોનું કુલ મૂલ્ય 37% વધીને 14.3 લાખ કરોડ થયું. બાઇડનનું વચન, સ્વીડન ટૂંક સમયમાં જોડાશે નાટોમાં. બાઇડને કહ્યું પુતિને યુક્રેન પર હુમલો કરીને નાટોને તોડવાનો પ્રયાસ કર્યો. દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની મળી બેઠક. જયશંકરે કહ્યું આતંકવાદ વિશ્વ માટે જોખમી છે, તેને જડમૂળમાંથી ઉખેડી નાખવો જરૂરી છે. અભિનેતા આયુષ શર્માએ કહ્યું પૈસા અને પ્રસિદ્ધિ માટે અર્પિતા સાથે લગ્ન નથી કર્યા. આયુષે જણાવ્યું એક્ટર બનવા માટે સલમાનની બહેન સાથે સંબંધ નથી રાખ્યો. ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ. કાશ્મીરી ડિઝાઇનરે જર્સી કરી ડિઝાઇન. ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ ડિઝાઇન. સ્પોર્ટ્સ બ્રાન્ડ એડિડાસ ટીમ ઇન્ડિયાની નવી કિટ સ્પોન્સર બની.